Good morning, dear students. Jai Shri Krishna. In the last video, we completed the chapter number 9, that is foreign trade. In that, we saw the meaning of foreign trade and domestic trade, difference between them. After that, the reason for the foreign trade, right? And pachi thi apne je most important topics hata, that is balance of payment and exchange rate. E be topic discuss kari raha tha. જેના જે હોમવર્ક છે તે બી તમને કાલે સેન્ડ કરી દીધું હતું, જે ક્વેશ્ચન્સ જે લખવાના છે તમારે. આઈ હોપ સો કે તેની અંદરના બધા ક્વેશ્ચન્સ તમને ક્લિયર હશે. જો નહીં ખબર પડે તો ક્વેશ્ચન્સમાં શું આન્સર લખવાનો તો પૂછી લેજો. હવે અત્યારે ચેપ્ટર નંબર 10, દેટ ઇઝ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર, સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. હવે આપણે બે ચેપ્ટર બાકી છે, ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર એન્ડ ચેપ્ટર નંબર 11, દેટ ઇઝ ઇમર્જિંગ ઇશ્યુઝ ઇન ઇન્ડિયા, રાઈટ? એ બે ચેપ્ટર બાકી છે. બીજું કે તમને સિલેબસ પણ સેન્ડ કર્યો હતો, જે કટ ડાઉન થયો છે તે બરાબર 30% સિલેબસ જે રિડ્યુસ થયો છે, રાઈટ? તમને કીધું હતું કે ઇકોનોમિક્સનો કોઈ ચેપ્ટર ફૂલ નથી નીકળ્યા, બટ એની અંદર એક પોઈન્ટ નીકળ્યા છે. તો તમને એક આખું ફોર્મેટ બનાવીને સેન્ડ કર્યું છે, તે બી તમે એક વખત આખું ફોર્મેટ બરાબર જોઈ લેજો, રાઈટ? આપણે જલ્દી સિલેબસ કટ ડાઉન થયો અને પછી જે બી ચેપ્ટર્સ ધરાવતા છે તો તે ચેપ્ટરમાં તમને કીધા છે કે આ તમારા સિલેબસમાં નથી, બટ આગળના જે ચેપ્ટર્સ જે છે બરાબર, આગળના જે ચેપ્ટર્સ છે તો તેની અંદરમાં જે બી સિલેબસ કટ ડાઉન થયો છે બરાબર, બીકોઝ એવો છે. ફોર એક્ઝામ્પલ, આપણે બેન્કિંગ સેક્ટરની વાત કરી લઈએ બરાબર, તો તેમાં જે ફંક્શન્સ ઓફ ધી કોમર્શિયલ બેન્ક છે, તેમાં પ્રાઇમરી ફંક્શનની અંદરમાં ખાલી ક્રેડિટ ક્રિએશન બરાબર, એ જ એક પોઈન્ટ એક્સક્લુડ કર્યો છે બરાબર, એ જ એક પોઈન્ટ આપણને નથી, બીજા બધા જ પોઈન્ટ છે. એટલે એવું છે કે અમુક આખા મોટા મોટા આપણને પોઈન્ટ છે, એની અંદર કોઈ એક સબ પોઈન્ટ આપણને નથી બરાબર. સો પ્રોપરલી જોઈ લેજો, અને જો નહીં ખબર પડે કે ટીચર આમાં શું લખવાનું, કે એક્ઝામમાં પૂછાય આ પોઈન્ટ તો આપણે કેવી રીતે અંદર લખવાનું, તો પૂછી લેજો. ચેપ્ટર નંબર 10, ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર. આપણે એગ્રીકલ્ચર સેક્ટર વિશે સ્ટડી કરી ગયા કે એગ્રીકલ્ચર ઇઝ ધી બેકબોન ઓફ ધી ઇન્ડિયન ઇકોનોમી, રાઈટ? તો સેમ એઝ એગ્રીકલ્ચર સેક્ટર પછી જો કોઈ સેક્ટર ઇન્ડિયાને વધારે પૂરતું ડેવલપ કરવા માટે હેલ્પફુલ થતું હોય બરાબર, તો તે છે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર, જે વધારે પડતી એમ્પ્લોયમેન્ટ પ્રોવાઈડ કરતું હોય. એગ્રીકલ્ચર સેક્ટર પછી જે સેકન્ડ રેન્ક પર આવે છે, વધારે પડતી એમ્પ્લોયમેન્ટ પ્રોવાઈડ આપણને ખબર છે કરતું હોય, તો તે કયું છે? ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર છે, જે આપણે વાત કરીએ તો મેઇનલી સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ બરાબર. જે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ છે તે આપણે એમ કહી શકીએ કે ઇઝ અ સાઉલ ઓફ ધી ઇન્ડિયન ઇકોનોમી બરાબર, ફોર ધી ડેવલપમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર. જો સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીનું ડેવલપમેન્ટ થશે તો એમ્પ્લોયમેન્ટ પણ વધારે પ્રોવાઈડ થઈ શકશે, રાઈટ? અને ઇન્કમ પણ જનરેશન વધારે થવાના ચાન્સીસ છે, રાઈટ? જે આ મેડ ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ આત્મનિર્ભર ડાયવા છે બરાબર, સેલ્ફ ડિપેન્ડન્સનો પ્રોજેક્ટ ડાયવા છે, તો તે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરનું જો વધારે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીનું ડેવલપમેન્ટ વધારે હશે તો એ વસ્તુ મને હેલ્પફુલ વધારે થઈ શકશે. ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરની અંદર આપણે સ્ટડી કરવાના છે, ઇન્ટ્રોડક્શન પોર્શન જોવાના છે, આફ્ટર ધેટ ઇમ્પોર્ટન્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર બરાબર, કે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરનું ઇમ્પોર્ટન્સ શું છે, તેની અંદરમાં આપણે એનું નેશનલ ઇન્કમમાં કોન્ટ્રીબ્યુશન કેટલું છે, એમ્પ્લોયમેન્ટમાં કોન્ટ્રીબ્યુશન કેટલું છે, એક્સપોર્ટ ઇન્કમ કેવી રીતે જનરેટ કરે છે બરાબર, એનાથી બેલેન્સ ઇકોનોમિક કેવી રીતે થશે, એટલે ઇકોનોમિક ડેવલપમેન્ટ કેવી રીતે થશે એનાથી. પછી એગ્રીકલ્ચર સેક્ટર જે મોડર્નાઇઝ થયું છે બરાબર, દેટ મીન્સ કે એની અંદર આપણે જોયું છે ટ્રેક્ટર વગેરે, ટ્રેક્ટર છે, પછી ફર્ટિલાઇઝર્સ છે, એ બધાના યુઝિસ જે ચેન્જીસ થયા છે, તો તેમાં બી ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરે હેલ્પફુલ છે. પછી સ્ટ્રેન્થનેસ ઇકોનોમિક સ્ટ્રક્ચર, એટલે ઇકોનોમિક સ્ટ્રક્ચરને સ્ટ્રોંગ બનાવવા માટે, ઇકોનોમિક સ્ટ્રક્ચરને સ્ટ્રોંગ બનાવવા માટે, એન્ડ લાસ્ટ ઇઝ ચેન્જ ઇન ધ સોશિયલ સ્ટ્રક્ચર, સોશિયલ સ્ટ્રક્ચરમાં ચેન્જીસ લાવવા માટે બરાબર, એ બધાને ઇમ્પોર્ટન્સ જોવાના છે. આફ્ટર ધી ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રક્ચર, ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રક્ચર જે પણ છે તેમાં આપણે ડિફરન્ટ ટાઈપ્સની ઇન્ડસ્ટ્રી જોવાના છે બરાબર, ડિફરન્ટ ટાઈપ્સની ઇન્ડસ્ટ્રી. જેવી રીતે તમે ડિફરન્ટ ટાઈપના પાર્ટનરશિપ જોઈ ગયા, ડિફરન્ટ ટાઈપના બિઝનેસ ફોર્મ જોઈ ગયા બીએની અંદરમાં બરાબર, આપણી વાત કરીએ તો આપણે બી માર્કેટમાં ડિફરન્ટ ટાઈપ્સના માર્કેટ્સ જોઈ ગયા, તેવી જ રીતે ઇન્ડસ્ટ્રી બી ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપ્સના છે. ઓન ધી બેઝિસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ સાઇઝ છે પહેલું બરાબર, એની અંદર ડિફરન્ટ ટાઈપનું ઇન્વેસ્ટમેન્ટ, એટલે કે કોટેજ ઇન્ડસ્ટ્રી, ટાઇની ઇન્ડસ્ટ્રી, સ્મોલ સ્કેલ વગેરે વગેરે છે. પછી છે ટાઈપ્સ ઓફ ઇન્ડસ્ટ્રી ઓન ધ બેઝિસ ઓફ ઓનરશિપ બરાબર, ઓનરશિપના બેઝ પર છે, પબ્લિક, પ્રાઇવેટ, કોઓપરેટિવ એસેટ્રા, એન્ડ ટાઈપ્સ ઓફ બેઝિસ ઓન ધી ટાઈપ્સ ઓફ પ્રોડક્ટ્સ બરાબર, ટાઈપ્સ ઓફ પ્રોડક્ટ્સના બેઝ પર છે, તે કન્ઝ્યુમર એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ. જેવી રીતે આપણે ગુડ્સ એન્ડ સર્વિસીસમાં 11th સ્ટાન્ડર્ડમાં ચેપ્ટર નંબર 2માં જે ગુડ્સ એન્ડ સર્વિસીસમાં
टाइप्स ऑफ गुड्स જોયું હતું બરાબર કન્ઝ્યુમર ગુડ્સ એન્ડ પ્રોડ્યુસર ગુડ્સ તેવી જ રીતે આની અંદર જે કન્ઝ્યુમર ગુડ્સ ઇન્ડસ્ટ્રી ઇન્ટરમીડિયેટ ગુડ્સ ઇન્ડસ્ટ્રી રાઈટ તો તેના વિશે આપણે સ્ટડી કરવાના છે પછી જે તમારો પોઈન્ટ છે મેઝર્સ ટેકન બાય ધી ગવર્નમેન્ટ ફોર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કરવા માટે ગવર્નમેન્ટે કયા કયા સ્ટેપ્સ લીધા છે તે તમારે સિલેબસમાંથી નીકળી ગયો છે બરાબર 10.3 જે છે તમારા સિલેબસમાંથી નીકળી ગયો છે બટ આપણે એને એક વખત ડિસ્કસ કરી દેશું આપણને આઈડિયા આવે કે ગવર્નમેન્ટ કયા કયા સ્ટેપ્સ લીધા છે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ માટે આપણે જે આપણે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન્સ જે તમે બીએ ની અંદરમાં સ્ટડી કરી ગયા છો 11th સ્ટાન્ડર્ડમાં બરાબર સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તો તેના વિશે એક શોર્ટનટ તરીકે આપણે જોવાના છે એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીનું ઇમ્પોર્ટન્સ આપણે જોવાના છે બરાબર તો આજે આપણે ખાલી પોર્શન જોવાના છે ઇન્ટ્રોડક્શન પોર્શન આજે આપણે ખાલી જોવાના છે કે વર્લ્ડની જે ડેવલપ્ડ કન્ટ્રી છે બરાબર વર્લ્ડની જે મોસ્ટલી ડેવલપ કન્ટ્રી છે તે જે ઇન્ડસ્ટ્રીયલ બેઝ કંપની છે ને તે સૌથી વધારે ડેવલપ કન્ટ્રીની અંદરમાં આવે છે જે કન્ટ્રી ઇન્ડસ્ટ્રીયલ બેઝ છે જોઈએ નેશન્સ ઓફ ધ વર્લ્ડ આર હેવિંગ કોમ્બિનેશન ઓફ થ્રી પ્રોડ્યુસિંગ સેક્ટર કયા ત્રણ પ્રોડ્યુસિંગ સેક્ટર એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રી એન્ડ સર્વિસ બરાબર કોઈ ભી નેશન ઇકોનોમિક જે છે બરાબર ત્રણ સેક્ટર પર ડિપેન્ડન્ટ છે એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રી એન્ડ સર્વિસ ઇન વિચ ઇન્ડસ્ટ્રી ઇઝ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ પ્રોડ્યુસિંગ સેક્ટર ઇન્ડસ્ટ્રીને શું કહેવાય છે પ્રોડ્યુસિંગ સેક્ટર વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોડ્યુસિંગ સેક્ટર કે જે એગ્રીકલ્ચરને ભી હેલ્પફુલ થાય છે ઇન વિચ ઇન્ડસ્ટ્રી ઇઝ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ પ્રોડ્યુસિંગ સેક્ટર ધેરફોર ઇટ હેઝ સ્પેશિયલ ઇમ્પોર્ટન્સ ઇન ઈચ ઇકોનોમી બરાબર એ મોસ્ટ ઓફ ધ પ્રોડ્યુસિંગ ઇઝ એગ્રીકલ્ચર સેક્ટર એ તમને કીધું તેમ કે એને મોડર્નાઇઝ કરવા માટે જે ટ્રેક્ટર છે ફર્ટિલાઇઝર છે એ એક્સ્ટ્રા જે ફુલફિલ કરવાનું છે બરાબર તો ઇન્સેક્ટિસાઇડ્સ છે તો તે પેસ્ટિસાઇડ્સ છે તે બધું કોણ પ્રોવાઈડ કરશે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર જ પ્રોવાઈડ કરશે એક્સેપ્ટ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રી બરાબર પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રી કે જે ડેવલપ કન્ટ્રીની અંદરમાં આવે છે ધેટ ઇઝ સાઉદીની આપણે વાત કરીએ સાઉદી અરેબિયા સોરી સાઉદી સાઉદી અરેબિયા સાઉદી અરેબિયા ઇઝ ધી સાઉદી અરેબિયા ઇઝ ધી ડેવલપ નેશન બરાબર સાઉદી અરેબિયા ડેવલપ નેશન છે બટ એનો મેઇન બેઝ ઇન્ડસ્ટ્રી નથી એનો મેઇન બેઝ શું છે પેટ્રોલિયમ એક્સપોર્ટ જે કરે છે તેના બેઝ પર એ ડેવલપ કન્ટ્રી થઈ છે રાઈટ ઓલ ધ ડેવલપ નેશન્સ એટ ધ ઇન્ડસ્ટ્રીયલ ઇકોનોમિક્સ એમ કહે છે કે સાઉદી અરેબિયા સિવાયની મોસ્ટલી જે ડેવલપ નેશન છે બરાબર તે ઇન્ડસ્ટ્રીના બેઝ પર ડેવલપ થયા છે એવું કહેવાય છે ફોર એક્ઝામ્પલ યુએસએ બ્રિટન જાપાન એસેટ્રા બરાબર આ જે બધા ડેવલપ નેશન છે તેના મેઇન બેઝ શેનો છે ઇન્ડસ્ટ્રી સેક્ટરનો છે ઇકોનોમિક્સ વિથ એગ્રીકલ્ચર એઝ મેઇન ઓક્યુપેશન કેન ઓલ્સો બી ડેવલપ બરાબર અમુક એવી કન્ટ્રીઝ છે કે જેનો બેઝ એગ્રીકલ્ચર સેક્ટર છે તે બી ડેવલપ્ડ કન્ટ્રીની અંદરમાં આવે છે તો તેના એક્ઝામ્પલમાં ઓસ્ટ્રેલિયાની જો આપણે વાત કરીએ તો ઓસ્ટ્રેલિયામાં મેઇન ઓક્યુપેશન કયું છે એગ્રીકલ્ચર છે રાઈટ કયું છે એગ્રીકલ્ચર છે તો બી એ ડેવલપ નેશનની અંદરમાં ઇન્ક્લુડ થાય છે પછી બીજું કીધું છે તમને ન્યુઝીલેન્ડ ની અંદરમાં જ આવશે ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ છે સ્વિટ્ઝરલેન્ડ છે બધાનું મેઇન ઓક્યુપેશન કયું છે એગ્રીકલ્ચર નો છે તેમ છતાં પણ ડેવલપ નેશનમાં આવે છે બટ મોસ્ટ ઓફ ધી કન્ટ્રીઝ વિચ આર ડેવલપ આર કમ અંડર ધી ઇન્ડસ્ટ્રીઝ જો તમને કીધું છે બટ ડેવલપ એગ્રીકલ્ચર ઇકોનોમિક્સ આર વેરી લેસ ઇન ધર નંબર વેર એઝ ધેર આર ધ નંબર ઓફ ફોર એક્ઝામ્પલ ઓફ ડેવલપ ઇન્ડસ્ટ્રીયલ નેશન ધેરફોર મેજોરિટી ઓફ ધ વર્લ્ડ ઇકોનોમિક્સ હેવ સ્ટાર્ટેડ બિલીવિંગ દેટ ટુ અટેઇન ફાસ્ટર ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર હેઝ ટુ ડેવલપ જો આપણે ઇકોનોમિક ડેવલપમેન્ટ કરવું હોય ફાસ્ટેસ્ટ કરવું હોય બરાબર જલ્દીથી આપણે ઇકોનોમિક ડેવલપ તરફ આગળ વધવું હોય તો મેઇન શું છે કોને ડેવલપ કરવાનું ઇન્ડસ્ટ્રી સેક્ટરને ડેવલપ કરવાનું એને વધારે ને વધારે ઓપન કરવાનું અને મેઇનલી
स्मॉल स्केल इंडस्ट्री, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ તરફ વધારે ફોકસ કરવાનો, કેમ કે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી આપણે સ્ટડી કરશું તો આપણે ખબર પડશે કે એ જ એક એવું સેક્ટર છે કે જે વધારે એમ્પ્લોયમેન્ટ પ્રોવાઈડ કરે છે અને ઇન્કમ જનરેશનમાં પણ સારું પડે છે, રાઈટ? સો એગ્રી ઇન્ડસ્ટ્રી સેક્ટરથી ડેવલપમેન્ટ વધારે થાય છે એવું બિલીવ કરવા લાગ્યા છે. સો આ ઇન્ટ્રોડક્શન પોર્શન આપણે જોયું છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે ઇમ્પોર્ટન્સ ઓફ ઇમ્પોર્ટન્સ ઓફ ઇન્ડસ્ટ્રી છે તે સ્ટડી કરવાનો છે કે જે ક્વેશ્ચન 3 ઓર 5 માર્ક્સ માટે ઇમ્પોર્ટન્ટ છે. આમાં કોઈ બી કન્ફ્યુઝન હોય તો પૂછી લેજો. થેન્ક યુ.